નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પર્યાવરણ ક્ષેત્રે એક મહત્વનું પગલું લેવા બદલ પીએમ મોદીને સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુટરેસ દ્વારા ચેમ્પિયન ઓફ અર્થ એવોર્ડ એનાયત કરાયો. સંઘના અધ્યક્ષ મોહન ભાગવતનું રામ મંદિર મુદ્દે મોટું નિવેદન. પતંજલિ યોગપીઠના સંબોધનમાં ભાગવતે રામ મંદિર કોઈ પણ ભોગે બનાવવાનો કર્યો રણટંકાર. રાજકોટમાં 5 ઓક્ટોબરથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ. વહેલી સવારે ટેસ્ટ મેચનો થશે પ્રારંભ. જસ્ટિસ રંજન ગોગોઈએ દેશના 46મા ચીફ જસ્ટિસ તરીકે કર્યા શપથ ગ્રહણ. જેઓ આ પદ પહોંચનાર પૂર્વોત્તર ભારતના પહેલા મુખ્ય ન્યાયાધીશ છે. ગીરમાં સિંહોના ટપોટપ મોત. વાસી મારણના કારણે સિંહોનો મૃત્યુઆંક વધ્યો હોવાનું રાજ્ય સરકારે પ્રાથમિક તારણમાં જણાવ્યું. હવે જોઈએ સમાચાર વિગતવાર. પર્યાવરણ ક્ષેત્રે એક મહત્વનું પગલું લેવા માટે સંયુક્ત રાષ્ટ્રએ વડાપ્રધાન મોદીને ચેમ્પિયન ઓફ અર્થનો એવોર્ડ એનાયત કર્યો હતો. દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં યુએમ ચીફ એન્ટોનિયો ગુટેરેસે વડાપ્રધાનને આ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. પીએમ મોદી સિવાય આ એવોર્ડ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઓ મેફ્રોને પણ આપવામાં આવ્યો હતો. આ તકે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ હાજર રહ્યા હતા. મેં વિશ્વ સમુદાય કા બહોત બહોત આભારી હું કે આપને ઇસ સન્માન કે લિયે મુજે પસંદ કિયા. યે સન્માન किसी व्यक्ति का नहीं है, यह सम्मान भारत की महान परंपरा का है, जहां सदियों से हमें प्रकृति के साथ सहजीवन के संस्कार मिले हैं. और मुझे खुशी है कि आज मानव जात प्रकृति के महत्व को स्वीकारने लगी है. प्रकृति के साथ संघर्ष ने मानव जात का भी विनाश किया है, પ્રકૃતિ કા ભી વિનાશ કિયા હૈ. ઇસ બદલતે હુએ માહોલ મેં અબ હમ સબ પ્રકૃતિ કી રક્ષા કી ઓર બલ દે રહે હૈ. ઓર ઉસમેં ચાહે ગ્લોબલ વાર્મિંગ જૈસે શબ્દ હો, ચાહે એન્વાયરમેન્ટ જૈસે શબ્દ હો, ચાહે કાર્બન એમિશન જૈસે શબ્દ હો, ચાહે ડેવલપ કન્ટ્રી યા ડેવલપિંગ કન્ટ્રી કી પરિભાષા હો, ભાષાએં કુછ ભી હો, પરિભાષાએં કુછ ભી હો, લેકિન અલ્ટિમેટલી હમ સબને ક્લાઇમેટ જસ્ટિસ કી ઓર ધ્યાન દેના હોગા. જો આખરી છોર કા વ્યક્તિ હૈ, જો વંચિત હૈ, જો ગરીબ હૈ, વો ઇન સારી પરિસ્થિતિઓ કા શિકાર હોતા હૈ. અગર હમ કલ્યાણ કે લિયે સોચતે હૈ, હમ સમાજ જીવન કે આખરી છોર પર બેઠે હુએ ઇન્સાન કે લિયે સોચતે હૈ, તો જૈસે ઓર ચીજો પર બલ દેને કી આવશ્યકતા હૈ, ઉતની હી પ્રકૃતિ કી રક્ષા પર ભી બલ દેને કી બહોત આવશ્યકતા હૈ. ઓર ઉસ કામ મેં ભારત પૂરી તરહ આપકે સાથ હૈ. દુનિયા જો ચાહતા હૈ ઉસમે ભારત કંધે સે કંધા મિલાકર ચલને કે લિયે તૈયાર હૈ. ફિર એક બાર યે સન્માન 125 કરોડ હિન્દુસ્તાનીઓ કા હૈ. યે સન્માન સદિયો પુરાની ભારત કી મહાન પરંપરા કા હૈ. ઓર ઇસલિયે મેં ફિર સે એક બાર ઇસ સન્માન કે માધ્યમ સે ઇસ મહાન પરંપરા કો ભી નમન કરતા હું. આપ સબ કા ભી બહોત બહોત ધન્યવાદ. અયોધ્યામાં રામ મંદિર કોઈ પણ ભોગ બનાવવામાં આવશે તેવું નિવેદન સંઘના વડા મોહન ભાગવતે આપ્યું છે. સંઘના અધ્યક્ષ મોહન ભાગવત પતંજલિ યોગપીઠમાં સંઘના સાધુ સ્વાધ્યાય સંગમ કાર્યક્રમને સંબોધન કરતા રામ મંદિર નિર્માણ પ્રત્યે સંઘ અને ભાજપની પ્રતિબદ્ધતા જાહેર કરી હતી. મોહન ભાગવતના આ નિવેદનથી આગામી ચૂંટણીઓમાં પણ રામ મંદિરનો મુદ્દો મુખ્ય સ્થાને રહેશે તેવું ફલિત થઈ રહ્યું છે. જે વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા મારુત ત્રિવેદી. જી મારુત, શું છે વધુ વિગતો?
જી શીતલ, વાત કરવામાં આવે તો મોહન ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે અધ્યક્ષ છે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે અયોધ્યામાં જ રામ મંદિર બનશે. તેને ઉપલક્ષી તેઓએ એમ પણ જણાવ્યું હતું કે જે 2019ની જે લોકસભાની ચૂંટણી જે આવી રહી છે તેમાં મુખ્ય મુદ્દો અયોધ્યા રામ મંદિરનો જ રહેશે. અને વધુમાં તેઓ એમ પણ સ્પષ્ટતા કરી હતી કે અયોધ્યામાં રામ મંદિર બને તે માટે વિરોધ પક્ષ પણ સાથે જ રહેશે. વધુમાં તેઓ એમ પણ સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક સરકારની મર્યાદા આવી જતી હોય છે, પરંતુ જે સામાજિક સંસ્થાઓ છે, સાધુ સંતો જે છે, તેને કોઈ પણ બંધન નડતું નથી. અને રામ મંદિરની જો વાત કરીએ તો ભગવાન રામ ભારત દેશના મહત્તમ લોકોના ઈષ્ટદેવ છે. એટલે તેઓ એમ પણ જણાવ્યું હતું કે 2019નો જે મુખ્ય મુદ્દો જે લોકસભાની ચૂંટણીનો રહેશે તે અયોધ્યામાં રામ મંદિરનો રહેશે. અંતમાં તેઓ એમ પણ જણાવ્યું હતું કે ઘણા ખરા જે કાર્યો હોય તે ધીમી ગતિએ થતા હોય છે અને ક્યાંક સરકારની જે ધીમી જે કાર્યપ્રણાલી હોય તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવતી હોય છે, પરંતુ રામ મંદિર અયોધ્યામાં જ બનશે તે વાત સ્પષ્ટ છે તેમ મોહન ભાગવતે જણાવ્યું હતું. જી, સમગ્ર માહિતી બદલ આભાર મારુત. રાજકોટ ખાતે આવેલા ખંડેરી મેદાન ખાતે ભારતીય ટીમ તથા વેસ્ટ ઇન્ડિઝ આખરી પ્રેક્ટિસ જે ઉપલક્ષ્ય છે, ભારત ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ ટીમ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. મારું નામ નીલ પંડ્યા છે. હું હાલ મારી 17 વર્ષ ઉંમર છે. હું છેલ્લા 3 વર્ષથી ક્રિકેટ રમું છું અને હાલ અહીંયા ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝનું આપણે કાલથી ટેસ્ટ મેચ શરૂ થઈ રહ્યો છે, તો ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ અહીં આવી રહી છે પ્રેક્ટિસ કરવા, તો અમે સાથે નેટ બોલર્સ તરીકે આવીએ છીએ અને એ લોકો સાથે પ્રેક્ટિસ કરીને એક પ્રાઉડ ફીલ થાય છે અને અમને ઘણું બધું શીખવા મળે છે. એનામાંથી ઘણું બધું અમે શીખી રહ્યા છીએ અને અમારી ગેમ એવી રીતે ઇમ્પ્રૂવ કરી રહ્યા છીએ ધીમે ધીમે. મારું નામ કરણ પટેલ છે. હું જામનગરથી બિલોંગ કરું છું. હું છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું. જામનગરમાં મહેન્દ્રસિંહના કોચ હેઠળ રમી રહ્યો છું અને રવિન્દ્ર જાડેજાના કોચ હેઠળ પર રમી રહ્યો છું. આમાં પ્રેક્ટિસ કરવા એમાંથી ઘણું શીખવા મળે છે કે ઉપરના લેવલના બેટ્સમેને કઈ રીતે રમવું, કઈ રીતે એ લોકોને બોલિંગ નાખવી, એ લોકો કઈ રીતે રમે છે, એ બધું શીખવા મળે છે. ઘણું સારી રીતે શીખવા મળે છે. સવારનો પ્રેક્ટિસનો સમય 7-10 વાગ્યાનો હોય છે અને ભણવાનું બપોરનો હોય 12 વાગ્યાનું, 12-3. ભવિષ્યમાં તો ક્રિકેટર બનવાનું જ છે, એમ્બિશન તો એ જ છે મારો, એક ક્રિકેટર રમવાનું જ છે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની નિવૃત્તિ બાદ આજે દેશના 46મા ચીફ જસ્ટિસ તરીકે રંજન ગોગોઈએ શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેઓને શપથ અપાવ્યા હતા. શપથ બાદ ગોગોઈએ તેમની માતાના આશીર્વાદ લીધા હતા. જસ્ટિસ ગોગોઈ આ પદ પર પહોંચનાર પૂર્વોત્તર ભારતના પહેલા મુખ્ય ન્યાયાધીશ છે, જેના વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ધીરેન મકવાણા. જે શીતલ, ચોક્કસથી જણાવી દઉં કે દેશના 45મા ચીફ જસ્ટિસ દીપક મિશ્રા તાજેતરમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. તેમની જગ્યાએ જસ્ટિસ રંજન ગોગોઈ દેશના 46મા ચીફ જસ્ટિસ બન્યા છે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક શપથગ્રહણ સમારોહમાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમને શપથગ્રહણ કરાવ્યા હતા. જસ્ટિસ ગોગોઈની વાત કરવામાં આવે તો તેઓ આસામના પૂર્વ મુખ્યમંત્રી ગોગોઈના સુપુત્ર છે અને 2001માં તેઓ ગુવાહાટી હાઈકોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક પામ્યા હતા. 2012માં તેઓ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે કાર્યરત છે અને તેઓ 19 નવેમ્બર 2019 સુધીમાં રિટાયર થવાના છે. એ દરમિયાનમાં સુપ્રીમ કોર્ટના 5 જસ્ટિસો રિટાયર થાય તેવી સંભાવના છે. વાત કર
करिए जस्टिस गोगोईनी तो जस्टिस गोगोई एकदम तटस्थ अने कार्यक्षम जस्टिस तरीके गणना थाय छे अने तेओ पासे पोतानी मालिकीनु मकान सिवाय अन्य कोई खानगी मिलकत नथी अने ए उपरांत जस्टिस गोगोई एकदम कड़क स्वभावना अधिक जस्टिस तरीके गणना थाय छे जेथी जस्टिस गोगोई ने नवा चीफ जस्टिस बनवाथी सुप्रीम कोर्ट में एक नवा इतिहासनी शुरुआत थशे तेवुं मानवामां आवी रह्युं छे। जी સમગ્ર માહિતી બદલ આભાર ધીરેન। ગુજરાતનું ગૌરવ ગણાતા એવા એશિયાટિક સિંહોના ટપોટપ મોતના આંકડા જાહેર થતાં તંત્ર દોડતું થઈ ગયું છે અને સિંહો માટે જાનલેવા વાયરસ સામે લડવા તત્કાલ રસી મંગાવાઈ છે, ત્યારે ગીરના સાવજોના મોત પાછળ ભંડોળનો અભાવ છે કે પછી ઉપેક્ષા કરાઈ રહી છે તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। વાઘ માટે રૂપિયા 15 લાખ જ્યારે સિંહ માટે માત્ર 1 લાખ રૂપિયાની જ ફાળવણી થતી હોવાનું જાણવા મળ્યું છે। આ વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે જન અધિકાર મંચના અધ્યક્ષ પ્રવીણ રામ। ચોક્કસથી જે ગુજરાતનો સિંહ છે એ સમગ્ર ગુજરાતની વાત નથી, ભારતની વાત નથી, એ સમગ્ર એશિયાનું ક્યાંક ને ક્યાંક ગૌરવ છે। જી, ત્યારે આ વાતને લઈને અત્યારે સિંહનો મૃત્યુઆંક દિવસે ને દિવસે વધી રહ્યો છે એ સમગ્ર ભારત માટે સમગ્ર ગુજરાત માટે ગંભીર બાબત છે। ક્યાંક ને ક્યાંક એમની પાસે પ્રકૃતિને સાચવવા માટે રૂપિયાનો ખર્ચ તો કરવામાં આવે છે, પરંતુ માહિતી મુજબ વાઘની પાછળ 15 લાખ નો ખર્ચો કરવામાં આવે છે, સિંહની પાછળ વાર્ષિક 1 લાખ નો જ ખર્ચો કરવામાં આવે છે। આ જે અસમાનતા છે પણ શા માટે, કારણ કે સિંહ આપણું મુખ્ય ઘરેણું છે અને એમને સાચવવું એ આપણી જવાબદારી છે, સરકારની જવાબદારી છે। સરકાર આમાં ગંભીરતાથી લઈ, વનતંત્રએ પણ આમાં ગંભીરતાથી સમગ્ર બાબત લઈ અને આમાં તાત્કાલિક ધોરણે એમના તમામ કારણો કાઢવા જોઈએ અને એમાં આગળ આવવું જોઈએ, આ મારી સ્પષ્ટ બાબત છે। ચોક્કસથી, સૌ પ્રથમ તો વાત કરું કે વર્ષોથી સિંહોની વસ્તી લગભગ સમગ્ર એશિયામાં પ્રસ્થાપિત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ગીરના જે જંગલો છે અને ગીરની જે સામાન્ય પ્રજા છે એમણે ક્યાંક સિંહોનું રક્ષણ કર્યું છે ને એટલા જ માટે આજે ગીરમાં સિંહો જોવા મળે છે। બને ત્યાં સુધી લગભગ જ્યાં સુધી સિંહ તાજો ખોરાક લેતો હતો ત્યાં સુધી સિંહનું મૃત્યુઆંક ખૂબ નેચરલી બહુ ઓછો હતો, ક્યાંક એમના એવા ઉંમરના કારણે સિંહ મૃત્યુ પામતો હતો, પરંતુ હવે જયારે ખોરાક નથી મળતો સિંહને માણસથી દૂર કરી દેવામાં આવ્યો છે, આવા સમયે ખૂબ વાસી ખોરાક એમને ક્યાંક ને ક્યાંક ખાવો પડે છે, ક્યારેક તો એમને ખોરાક પણ નથી મળતો, એટલે આવા સમયે એમની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ રોગો એ પ્રમાણ વધારે પ્રમાણ લીધું છે અને આવા સમયની અંદર વનતંત્ર પણ એમની ઉપર કોઈ એમની નજર નથી સિંહો ઉપર, એટલે અમે જ્યાં સુધી માનીએ છીએ ત્યાં સુધી। મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ દેશભરમાં હર્ષોલ્લાસભેર ઉજવાઈ હતી। સૌરાષ્ટ્રમાં પણ ગાંધી જયંતિ નિમિત્તે શાળા કોલેજો તેમજ કચેરીઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ગાંધીજીના વિચારો, અહિંસા તેમજ સત્ય પ્રત્યેની પ્રીતિ ઉપર વિવિધ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું, તો આ સાથે ઠેર ઠેર સ્વચ્છતા ઝુંબેશ પણ શરૂ કરાઈ હતી। મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને ઉજવવા તેમજ શ્રદ્ધાંજલિ પાઠવવા યુએઈ દ્વારા વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને ભારતીય તિરંગાથી રંગી દેવામાં આવી હતી। યુએઈને આ પ્રકારની ઉજવણી માટે ભારત સરકારે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। શાનદાર બુર્જ ખલીફાએ ગાંધી જયંતિ નિમિત્તે વિશ્વને સત્ય, શાંતિ અને અહિંસાનો સંદેશ પાઠવ્યો હતો અને મહાત્મા ગાંધી અને તેમને શીખને એલઈડી દ્વારા બુર્જ ખલીફા પર પ્રદર્શિત કરી અહિંસા દિન મનાવ્યો હતો। સૌરાષ્ટ્રભરમાં પણ ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રાજકોટમાં તાજેતરમાં જ વડાપ્રધાનના હસ્તક ખુલ્લા મુકાયેલા ગાંધી મ્યુઝિયમ ખાતે ભક્તિ સંધ્યા અને લેઝર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા તથા મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે લેઝર શો દ્વારા ગાંધીજીના વિચારોને પ્રોજેક્ટર દ્વારા ઉભરાવવામાં આવ્યું હતું, તેમજ ભક્તિ સંધ્યામાં અંધજન મહિલા મંડળ દ્વારા સુર રેલાયા હતા। પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે આલ્ફ્રેડ સ્કૂલ ખાતે ભજન સંધ્યાનો કાર્યક્રમ હતો, પૂજ્ય બાપુનું આખું જીવન કે જે કાયમી માટે પ્રેરણા આપતું એમનું જીવન રહ્યું છે અને આજથી 2 દિવસ પહેલાં દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ આ ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરી અને સમગ્ર રાજકોટવાસીઓ માટે ખુલ્લું મૂક્યું હતું, એટલે સ્વાભાવિક રીતે આજનો ગાંધી જયંતિનો કાર્યક્રમ આ જગ્યા ઉપર રહ્યો છે અને
સૌ કોઈ આ સ્થળની મુલાકાત લે અને ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા લઈ અને આવનારા નવા ભારત બનાવવા માટે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ. એના જીવનમાં ઘણું શીખવા જેવું છે. એટલે આજે 150મી જન્મજયંતિ અને રાજ્ય સરકારે પણ સતત એક વર્ષ સુધી આ 150મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય કર્યો છે. ફરીથી બાપુના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને આજે ગાંધી જયંતિની જન્મજયંતિ જ્યારે સમગ્ર દેશમાં ઉજવાય છે ત્યારે ફરીથી એમના ચરણોમાં વંદન કરું છું. મ્યુઝિયમ તથા આ લાઇટ શો જોયો, ખરેખર આ લાઇટ શો બહુ જ સુંદર છે અને હું રાજકોટ તથા ગુજરાતની તમામ જનતાને અપીલ કરીશ કે એક વખત જીવનમાં આ લાઇટ શો જોવો, ખરેખર એ લાહવો છે. કારણ કે ગાંધીજી વિશેની એવી વસ્તુઓ કે જે અમે રાજકોટમાં હોવા છતાં પણ અમને નહોતી ખબર, તે અમને અહીંથી જાણવા મળી અને આજે અમે આ મ્યુઝિયમમાં એવી એવી વસ્તુઓ જોઈ કે જે અલભ્ય છે અને અમે કોઈ દિવસ જોઈ નહોતી. અને ખરેખર જો તમે જીવનમાં એક વખત આ મ્યુઝિયમ નહીં જોવો તો એ તમારે બહુ મોટો લાવો ચૂકી જશો, આવું મારું માનવું છે. તો આ ઉપરાંત ગોધરામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમમાં ગૃહમંત્રી જાડેજા સહિત સાંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેક્ટર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. પ્રદીપસિંહ જાડેજાએ 2.5 કિલોમીટર પગપાળા ચાલી 6 મીટર ખાદીની ખરીદી કરી 1,248 રૂપિયા ચૂકવ્યા હતા. ખરીદી સામૂહિક રીતે બધા મહિલા મોરચા દ્વારા કરીએ છીએ. ખાદી ખરીદી દ્વારા અમે એટલો જ મંત્ર આપીએ છીએ કે ખાદી ખરીદી નહીં, મંત્ર છે, એક વિચાર છે, એક ક્રાંતિ છે. આ ક્રાંતિ સ્વદેશી છે અને અમારા ભારત દેશનું એક સ્વમાન છે. એ સ્વમાન માટે અમે સમૂહમાં સ્વદેશી જે પણ વસ્તુઓ છે એનું આજે અમે ખાદી ભંડારમાંથી આજે આયોજન કરીએ છીએ, લઈએ છીએ. અહીંયા ખાદી ભંડારમાંથી એનું નેચરલ શેમ્પુ છે, તેલ છે, એ તો દર મહિને લઈને જ જઉં છું કેમકે બહુ સારી પ્રોડક્ટ આવે છે અને શુદ્ધ આવે છે અને એનું રિઝલ્ટ પણ બહુ સારું છે. હા, અને સ્વદેશી છે. અને બીજું કે કપડામાં પણ એવું છે કે રૂમાલ હોય કે પગ લૂછણિયા હોય કે જબ્બા હોય એ બહુ સારી રીતના હોય છે કે એનામાં ગરમી પણ ઓછી લાગે છે અને સારું રહે છે. જ્યારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ તીર્થધામમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એક કદમ સ્વચ્છતા કી ઓર નાટક દ્વારા ઉપસ્થિત સર્વે લોકો તેમજ યાત્રિકોને સ્વચ્છતા જાળવવા અંગે અપીલ કરવામાં આવી હતી. સોમનાથ ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયેલ, જેમાં પડેલા ઘન કચરાના ઢગલાઓ સાફ કરી આસપાસના લારી ગલ્લાવાળાઓને સ્વચ્છતા જાળવવા ગુલાબનું ફૂલ આપી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત ગીર સોમનાથના છારા ગામે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શ્રી સ્વાભિમાન સેનેટરી નેપકિન વિતરણ અને 150મી ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 100થી વધુ મહિલાઓએ ભાગ લઈ સમગ્ર છારા ગામને સ્વચ્છ કર્યું હતું, તેમજ સ્ત્રી સ્વાભિમાન પ્રોજેક્ટ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેનો સેંકડો લોકોએ ભાગ લીધો હતો અને મહિલાઓને રોજગારી પ્રત્યે જાગૃત કરાઈ હતી. ભારત સરકાર અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ગ્રામીણ મહિલાઓ અને મહિલાઓ માટે સ્વાર્થ અને સસ્તા હાઇજેનિક સેનિટરી નેપકિન મળી રહે તે માટે દરેક જિલ્લામાં એક સ્ત્રી સ્વાભિમાન નામથી એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તે પ્રોજેક્ટનો મેઇન ઉદ્દેશ એ જ છે કે ગ્રામ્ય કક્ષાએ મહિલાઓને સેનિટરી નેપકિન મળી રહે અને સાથે સાથે મહિલાઓને રોજગારી પણ મળી રહે અને મહિલાઓની સ્વચ્છતા અને આરોગ્યની પણ કાળજી લઈ શકાય. માનનીય વડાપ્રધાનશ્રીના આ ઉદ્દેશને પૂરું કરવા માટે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે મહિલાઓ દ્વારા સ્ત્રી સ્વાભિમાન નામના પ્રોજેક્ટ અંતર્ગત સેનિટરી નેપકિન યુનિટ ચાલુ કરવામાં આવેલ છે અને આજે સ્ત્રી સ્વાભિમાન નામનો એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. તે માટે મહિલાઓને વિતરણ કરવામાં આવેલું છે સેનિટરી નેપકિન પેડ. ભારત સરકાર માન્ય પ્રધાનમંત્રી દ્વારા ગ્રામ્ય અને ગરીબ મહિલાઓને સ્વાસ્થ્ય માટે સસ્તા અને હાઇજેનિક સેનેટરી નેપકિન મળી રહે તે માટે સ્ત્રી સ્વાભિમાન નામનો એક પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે, જેથી ગ્રામ્ય મહિલાઓ સ્વચ્છતા સાથે પોતાના આરોગ્યની પણ કાળજી લઈ શકાય એ અમારી માન્યતા છે. આ સાથે ગાંધી જયંતિ નિમિત્તે કેશોદની જુદી જુદી શાળાઓ દ્વારા બસ સ્ટેશનમાં સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં આદર્શ મંદિર, કોયલાણા આદર્શ નિવાસી શાળા તથા પાઠક સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, એસટી સ્ટાફ, નિવૃત્ત આચાર્ય જીટી ઝાલાવડિયા, મહિલા સુરક્ષા અધ્યક્ષ પ્રવીણા પટેલ સહિત ભારતીય મજદૂર સંઘ BMSની ટીમ જોડાઈ હતી. સ્વચ્છતા અભિયાન નિમિત્તે આજે કેશોદ બસ સ્ટેન્ડની અંદર
આજે સફાઈ યોજના માટે અમારા વિદ્યાર્થીઓ તેમજ આદર્શ નિવાસી શાળા કે કોયલાણા અને કેશોદ એના દ્વારા જે સ્વચ્છતાનું અભિયાન કરવામાં આવ્યું છે. અમે અહીં ગાંધીજીની પુણ્યતિથિ 2 ઓક્ટોબરના દિવસે કેશોદના બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા અભિયાન નિમિત્તે સ્વચ્છતા માટે આવીએ છીએ. અમને સ્વચ્છતા કરીને ખૂબ ખૂબ આનંદ થયો છે. અહીં અમારી સાથે મારા મિત્રો અને સ્ટાફ મેમ્બર તથા શાળાના આચાર્ય પણ ઉપસ્થિત. સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી કાળ દરમિયાન ગાંધીજીના અનેક સંસ્મરણો રહ્યા છે, જેમાંની એક સ્મરણીય ઘટના અંગે વાત કરીએ તો સત્યગ્રહી એવા ગાંધીજીએ વર્ષ 1920ના દાયકામાં એક દલિત બાળકીને દત્તક લીધી હતી, જેનું નામ લક્ષ્મી દાફડા હતું. લક્ષ્મી દાફડાના પિતા દુધાભાઈ દાફડા કે જેઓને 5 દીકરીઓ હતી અને ત્યારબાદ દીકરાનો જન્મ થયો હતો. ગાંધીજીના આશીર્વાદથી તેમને પુત્ર પ્રાપ્ત થતાં દુધાભાઈએ પુત્રનું નામ મોહન રાખ્યું કે જેઓ અમરેલી જિલ્લાના વડિયામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેમને 2 દીકરાઓ છે અને એ પણ આજે વડિયામાં જ રહે છે. લક્ષ્મીબેનના ભાઈ મોહનભાઈના દીકરાના દીકરાઓ પણ તેમના પરદાતાના નામે સમાજ માટે ઉપયોગી દાન પુણ્યો કરે છે અને ગર્વ અનુભવે છે. કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમમાં પણ વસનાર દાફડા પરિવાર પ્રથમ કુટુંબ રહ્યું છે. સ્ટાર્ટ. મારું નામ ચેતનભાઈ ભીખુભાઈ દાફડા. અમારું મૂળ વતન અમરેલી પાસેનું દેવરાજી ગામ અને મારા દાદા દુદાભાઈ માલજીભાઈ દાફડા તે ગાયકવાડ સરકારમાં મુંબઈમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા હતા, ત્યારે મારા દાદા અને મારા દાદી દાનીબેન દુદાભાઈ દાફડા બંને મુંબઈ હતા. ત્યાંથી તેમને સમાજ સેવા કરવાનો શોખ હતો એટલે મારા દાદા દુધાભાઈ દાફડા અને દાનીબેન બંને ઠક્કર બાપાની ચીઠી લઈ અને કોચરબ ગાંધી આશ્રમમાં 9/11/1915 રોજ આવેલા અને ત્યાં ગાંધી આશ્રમમાં દુધાભાઈ અને દાનીબેન બંને રહેતા. પછી ત્યારે અમારા ફોઈ લક્ષ્મીબેન 5 વર્ષ ન હતા. લક્ષ્મીબેનને ગાંધીજીએ દત્તક પુત્રી તરીકે લીધેલા. ત્યાર પછી મારા દાદા દુધા બાપા ગાંધી આશ્રમમાં રહેતા હતા ત્યારે મોહનનો જન્મ થયો એટલે મારા દાદાનો જન્મ થયો એટલે લક્ષ્મીબેનના ભાઈનો જન્મ થયો ત્યારે ગાંધીજીએ મોહન નામ ગાંધીજીએ મારા દાદાનું આપેલું અને ગાંધીજીએ મારા દાદા દુધા બાપાને ખાદીનો જબ્બો સીવી આપેલો. એ જબ્બો વર્ષો સુધી હૃદયકુંજની અંદર રહેતો હતો અને એ જબ્બો અત્યારે જર્જરિત હાલતમાં હોય અત્યારે સ્ટોરરૂમમાં રાખેલ છે અને 100 વર્ષ પૂરા થયા જ્યારે ગાંધી આશ્રમમાં ત્યારે હમણાં 7મા મહિનાની અંદર મારા દાદા દુધાભાઈ દાફડા દાનીબેન દાફડા અને લક્ષ્મીબેન ત્રણેયનું તેલી ચિત્ર મૂકી અને એનો ઇતિહાસ અત્યારે ગાંધી આશ્રમમાં રાખેલ છે અને અમે દુધાભાઈના દીકરા મોહનભાઈ મોહનભાઈના દીકરા ભીખુભાઈ ભીખુભાઈના દીકરા ભીખુભાઈના ભાઈ મગનભાઈ અને ચેતનભાઈ અમે બધા અત્યારે ગાંધીજીના અંત્યજવાસી કુટુંબ તરીકે કુંકાવ તાલુકાના વડિયા ગામમાં વડિયામાં રહીએ છીએ અમરેલી જિલ્લાના અને અંત્યજવાસી કુટુંબ તરીકે રહીએ છીએ. સસરા હતા, લક્ષ્મીબેન એની દીકરી હતા, ગાંધીજીને દત્તક દીધા હતા. પછી લક્ષ્મીબેન મારા નણંદ હતા, મારી નણંદ થાય એની ભાભી હું થાઉં. તેનો પરિવાર છે, અંતેવાસી પરિવાર છે, અંતેવાસી પરિવાર છે. વડિયામાં રહેતા અમે, વડિયામાં રહીએ છીએ, હાલમાં રહીએ છીએ, વડિયામાં હાલમાં રહીએ છીએ. જામકંડોરણા ખાતે તાજેતરમાં તાલુકા વિકાસ અધિકારી તથા સરપંચ અને અન્ય અધિકારી તેમજ પદાધિકારીઓની હાજરીમાં ગ્રામસભા મળી હતી. આ ગ્રામસભામાં રોડ, પાણી, ગટર અને મકાનના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 2-3 ગ્રામસભામાં ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચાસ્પદ રહ્યો છે. જામકંડોરણાની ધરોહર સમાન ગઢની રાંગણાના રિનોવેશનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા છે. આ ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ગઢને તોડી પાડવાનું નક્કી કરાયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જેની સામે લોકોમાં રોષ પ્રવર્ત્યો છે અને ભ્રષ્ટાચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉચ્ચારાઈ છે. ટીમકી ઉચ્ચારી છે. જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા આજ રોજ જામકંડોરણા તાલુકા ગ્રામ પંચાયતે આજે જે સાધારણ સભા હતી અને એના મુખ્ય મુદ્દા હતા જે ગામમાં 1996થી લેન્ડ કમિટી ભરાણી પ્લોટ અમુકને આપેલા નથી, અમુકને 2-2 પ્લોટ મળેલા છે, અમુક ઝાઝા ટાઈમથી આમ જરૂરિયાત છે એને મળેલા નથી, નજદીકના વાલા દવલાનો ભાવ રાખીને પ્લોટ મળેલા છે. પછી બીજો પ્રશ્ન આજે ઉઠાવેલો હતો જે ગ્રામની અંદર જામકંડોરણાની અંદર જે આ રોડ બનેલો છે
એમાં ગટરનો પ્રશ્ન છે, ભૂગર્ભ ગટરનો, તેમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે, પણ એ પણ ઢકાઈ ગયેલો છે. અને આજ રોજ બીજા સામાન્ય પાણીના પ્રશ્ન ને એના મુદ્દે અમે બધાએ ઉઠાવેલ હતા પ્રશ્ન અને ચર્ચા કરેલી હતી, પણ એમાં સરપંચ શ્રી, પછી તાલુકા પંચાયત સદસ્ય શ્રી, DDO સાહેબ, એને ખાલી એવો ઠરાવ કરીને મંજૂર કરેલ છે, પણ ઠરાવ બબે ત્રણ ત્રણ ફરે મંજૂર કરેલા છે, રજૂ કરેલા છે, તેમ છતાંય કામ થતું નથી. ગઢની બાબત જે સાહિત્ય વખતનું, જૂના વખતનું જે છે, અને તે એક સમય કહેવાય કે જામકંડોળાનો ગઢ એટલે સારો એવો ગઢ, તો જો હવે જૂનું સાહિત્યને પણ આ મીટાવા લોકો માગે છે એવું મને તો ચોખ્ખો દેખાય છે. મારું નામ જયેન્દ્રસિંહ ગોપા ચૌહાણ. મારી આજે ગ્રામસભામાં એક અરજી હતી, ગઢના રિનોવેશનમાં ભ્રષ્ટાચાર થયેલો છે એ બાબતની. સરપંચે મને એક જવાબ આપ્યો છે કે આ મારા બાપની પેઢી છે અને હું ધારું ત્યારે ગામે વેચી નાખું એવો જવાબ આપ્યો છે. અને ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર છુપાવવા માટે થઈ અને ગઢ પાડવા માટે કોર્ટમાં દાવો મેં દાખલ કર્યો છે, એની સામે એ લોકો જવાબ રજૂ કર્યો છે અને આજની તારીખે ગઢ પાડવા માટે થઈ અને એના ઠરાવ પણ કરેલા છે. અગાઉ પણ ગઢની હરરાજી કરેલી છે, ગઢ વેચી નાખવા માટેની વેચી પણ નાખેલો છે અને કોર્ટમાં દાવો દાખલ કર્યા પછી આજે રોકાયેલો છે, પણ છતાંય આજની તારીખ સુધી સરપંચ એમ કહે છે કે આ ગઢ મારે પાડી જ નાખવો છે, મારા બાપની પેઢી છે અને હું મારી ઈચ્છા થાય ત્યારે પાડી નાખી છે. આગળ મેં કોર્ટમાં દાવો દાખલ કર્યો છે અને હું કાયમી સ્ટે લેવા માંગુ છું. કાયમી સ્ટે મારા રાજ્યશાહી વખતની નિશાની આ કાયમી માટે જળવાઈ રહી એના માટે થઈને હું તમામ પ્રયત્ન કરીશ, એના માટે હું આંદોલન પણ કરીશ, એના માટે હું આત્મવિલોપનની પણ કરીશ એવું ખાતરી આપું છું. તાલુકા પંચાયત જામકંડોળના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભાસ્કર વ્યાસ, મદદનીશ રેગ્યુલર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, આજરોજ સરકારશ્રીના ગાઈડલાઇન્સ મુજબ જામકંડોળના ગ્રામ પંચાયત પ્રાંગણની અંદર ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ, જેની અંદર વિવિધ પ્રશ્નોત્તરી થયેલી છે, જેના નિરાકરણ માટે જે તે લગત કર્મ ખાતા અધિકારીને અને જે તે પંચાયતને સૂચના આપવાની આવતી હશે એ અમારા લેવલેથી પ્રત્યુત્તર આપવામાં આવશે. જે કંઈ પ્રશ્નો છે સરકારશ્રી લેવલના છે, અમુક પ્રશ્નો ગ્રામ પંચાયત લેવલના છે, એના માટે સરપંચશ્રીને જે કંઈ સૂચના આપવાની હશે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે તો બીજી તરફ ગીર સોમનાથના વડા મથક વેરાવળમાં સ્વચ્છતા ઝુંબેશના લીરે લીરા ઉડાડતો કિસ્સો બહાર આવ્યો છે. વેરાવળની મધ્યમાં આવેલ એસટી સામે શુભમ ટાવર્સ એપાર્ટમેન્ટ છે, જે વર્ષો જૂની 7 માળની ઇમારત છે અને કહેવાય છે કે વેરાવળમાં સૌ પ્રથમ વખત બનેલું આ એપાર્ટમેન્ટ છે, પરંતુ આટલા વર્ષો વીત્યા બાદ પણ આ એપાર્ટમેન્ટનું એકેય વખત સમારકામ કરવામાં આવેલ નથી, જેના પગલે લોકોને હાલાકી થઈ રહી છે. એપાર્ટમેન્ટમાં પાણીની પાઇપલાઇન તૂટતા ગંદા પાણી રોડ પર ફેલાયા છે. આ બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હું ડૉક્ટર આર્યન જોશીપુરા, અહીંયા 25 વર્ષથી શુભમ ટાવરમાં નીચેના ભાગે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મારી પેથોલોજી જોશીપુરા પેથોલોજી લેબોરેટરી ચલાવી રહ્યો છું. અમારે છેલ્લા લગભગ 5-7 વર્ષથી બિલ્ડિંગમાંથી ઉપરથી રવેશ પડે છે, પથ્થર પડે છે, જરાક માટે માણસો બચી જાય છે. હવે આ સાઉથ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રમાંથી કે જે રહેવાવાળા જે લોકો છે એ લોકો પણ કાંઈ આનું કોઈ રિપેરિંગ નથી કરતા કે કોઈ ધ્યાન નથી દેતા. ઉપરથી અમારે ત્યાં જે પાઇપલાઇન બાથરૂમ લેટ્રિનમાંથી આવે છે એનું ગંદુ પાણી, લેટ્રિનનું પાણી અમારે અહીંયા લેબોરેટરી પછી આજુબાજુમાં બીજી બધી ઓફિસો છે એમાં નાખો દે, અમારા પેશન્ટને પણ તકલીફ પડે, અમારું બધું ગંદુ થાય છે. શુભમ ટાવર્સમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં શુભમ મેડિકલ સ્ટોર છે, 25 વર્ષ ત્યાં છે દુકાન. ઉપર કોઈ 25 વર્ષમાં કોઈ સમારકામ થયેલ નથી, જે તે સમયે બિલ્ડિંગ બનેલ છે તે જ પરિસ્થિતિમાં છે. ઉપરથી ગમે ત્યારે રવેશ પડે છે, પથ્થર પડે છે, પેશન્ટને બધી ઘણી બધી મુશ્કેલ પડે છે અને પથ્થર પડ્યા પછી અંદર ઘણા કાચે તૂટી જાય છે એવી સમસ્યા છે. અને ગમે ત્યારે રોડ પણ બ્લોક થઈ જાય છે અને ઉપર ગટરનું પાણી ને એ બધું આવે છે નીચે. મારે આ શુભમ ટાવરમાં હિન ચશ્માગર દુકાન છે, અહીંયા 5 વર્ષથી મારી ચશ્માની દુકાન છે. આ એરિયાની અંદર ડેવલપમેન્ટ નામનો જરાય પણ એક પોઈન્ટનો પણ ફાયદો થયો નથી. ઉપરથી અવારનવાર પથ્થર પડે છે અને પેશન્ટ લોકો જે બિચારા દર્દીઓ લોકો અહીંયાથી નીકળે છે એ લોકોના માથે મતલબ કે એક એક મિનિટથી બચી જાય છે એ રીતે પથ્થર પડે છે, ક્યારેક એ લોકોનું જાનહાની થશે. એટલે તંત્રથી અમને વિનંતી છે કે આ બિલ્ડિંગનું સમારકામ કરવા વિનંતી. અને બીજા નંબરમાં
અહીંયા પાઇપલાઇનનું લીકેજ છે, સંડાસનું લેટરિનનું પાણી બહાર આવે છે, એની સાથે વેપારીઓને બધાને બહુ પ્રોબ્લેમ થાય છે. અહીંથી અવર જવર વ્યક્તિ હોય છે એ લોકોને પણ બહુ જ પ્રોબ્લેમ થાય છે. એની સાથે અમને તંત્રથી એક રિક્વેસ્ટ છે કે આ પ્રોબ્લેમ જલ્દથી જલ્દ સોલ્વ કરવા વિનંતી. કેટલા વર્ષથી આવી રીતે અમે કચરાઈએ, સંડાસ બાથરૂમ અમારા પેશન્ટો આવે, બધું પાણીમાં કચરાતા જાય, ઉપરથી પીશું આવે, પ્રવેશું આવે. અમે કેટલી રજૂઆત કરી મ્યુનિસિપાલિટીમાં, મ્યુનિસિપાલિટીએ નોટિસ દરખાસ્ત કરી, પણ મારું એમ કહેવાનું છે કે પરમુખને કલેક્ટરે નોટિસો ફેંકી પણ એનું કંઈ પાછું કંઈ ઉપકરણ આવ્યું કે ચેક કર્યું કલેક્ટરે કે પરમુખે કે આ લોકોની પરિસ્થિતિ શું છે, ઉતાર્યું કે નથી ઉતાર્યું, એની જવાબદારી કેની છે? જામનગરમાં સિઝનલ ફ્લૂને કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે, ત્યારે કાલાવડ તાલુકાના નાની વાવડીની મહિલાનું સ્વાઇન ફ્લૂની બીમારીમાં સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. આ ઉપરાંત જામનગરની જીજી હોસ્પિટલમાં 5 ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ 3 મેલેરિયાના દર્દીને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, તેમજ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હાલ 8 દર્દીઓ સ્વાઇન ફ્લૂ ગ્રસ્ત છે, તેમાંથી 1 દર્દીની હાલત ગંભીર છે અને 1 દર્દીનો કેસ શંકાસ્પદ જણાતા તેમના જરૂરી પરીક્ષણ કરવામાં આવ્યા છે. ફૂલછાબના 98મા જન્મદિન નિમિત્તે જન્મભૂમિ ગ્રુપના મેનેજિંગ એડિટર તથા સીઈઓ કુંદ્રેભાઈ વ્યાસે અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી તથા અબતકની કામગીરીને ખૂબ જ બિરદાવી હતી. સાથોસાથ કુંદનભાઈ સાથે રાજકોટ ફૂલછાબના કૌશિકભાઈ સહિતના લોકોએ મુલાકાત લીધી હતી. પત્રકાર તરીકેનો અનુભવ ન્યૂઝપેપરમાં, પ્રિન્ટ ઇન્ડિયામાં ઘણો મળ્યો, પણ અહીંયા તમારી સાથે મુલાકાત થઈ 10 મિનિટમાં મને ઘણું જાણવા મળ્યું. લાઈફમાં હંમેશા શીખવાનું ડગલે ને પગલે હોય છે. તમારી પાસેથી જે આખા ડિજિટલ મીડિયાનું જે જાણવા મળ્યું એ ખરેખર એક નવી વાત છે, એક નવો કોન્સેપ્ટ છે આપનો, કે પ્રિન્ટ મીડિયા પણ હોય, ડિજિટલ પણ હોય, મોબાઈલ ઉપર તમે છો. અને એક જે કોન્સેપ્ટ ચાલે છે કે સિટીઝન જર્નાલિઝમ, કે નાગરિકોના હિતમાં માત્ર રાજકારણ, માત્ર સમાચાર નહીં પણ લોકોના જનજીવનમાં, રોજિંદા વ્યવહારમાં જે કંઈ મુશ્કેલી હોય, જે કંઈ સમસ્યા હોય એનું નિરાકરણ કેવી રીતે કરવું, કોને કરવું, હવે લખાપટ્ટીની જરૂર નથી, એમાં તમે ક્વિક સર્વિસ આપો છો. આ એટલે મને લાગે છે કે રાજકોટ પછી આ અન્યત્ર પણ શહેરોમાં વિસ્તરશે, લોકો આ વાત શીખશે. આ લોકોની મદદ સાથે જે શાસકો છે, જે ગવર્મેન્ટ કે કોર્પોરેશનમાં કે જે હોય, એમના માટે પણ આ એક ક્વિક સર્વિસનો એક માર્ગ છે અને એ ખરેખર બિરદાવવા જેવો છે. તમને મારા અભિનંદન આપું છું અને તમારી ટીમ જે રીતે કામ કરે છે એ રીતે વધુમાં વધુ. બીજું જન્મભૂમિ ટ્રસ્ટ અને જન્મભૂમિ ટ્રસ્ટે આટલા વર્ષો થયા એ પોઝિટિવિટી ઉપર ચાલી અને સાબિત્રી બતાવ્યું છે. હવે લોકો અંદર છે કે પોઝિટિવ ન્યૂઝ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. અમારું પણ ટેગલાઇન એ છે કે પોઝિટિવ ન્યૂઝ, ઇન્ફોર્મેટિવ ન્યૂઝ. લોકોને એમ છે કે નેગેટિવિટીથી જ મીડિયા આગળ વધી શકે, એનાથી ટીઆરપી વધે. જન્મભૂમિ ટ્રસ્ટે અને જન્મભૂમિ મીડિયા આવશે એવું સાબિત કરી બધા આટલા વર્ષોની હિસ્ટ્રી છે. ખરી વાત છે, તમે એ કરી શક્યા છીએ. એનું કારણ એક છે કે હું ઘણીવાર કહું છું કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ ભાગ્યશાળી છે કે એમાં પ્રમાણિક નિષ્ઠાવાન પત્રકારો અને સંચાલકો મળ્યા છે. તો એવી રીતે આ તમામ પત્રકારો અને સંચાલકો, મેનેજરો પણ ભાગ્યશાળી છે કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ એમના માલિકો છે. કારણ કે આ જો બે સાથે આટલો સંયોગ અને સંયમ ન હોય તો કોઈ દિવસ સફળતા મળે નહીં. અમને લોકોને એક છૂટ છે કે દેશના હિતમાં, રાષ્ટ્રના હિતમાં, લોકોના હિતમાં જે હોય તે આપણે પોઝિટિવ રીતે કરવું જોઈએ. માત્ર સનસનાટી, સેન્સેશનલથી અખબાર ચાલતા હોય તો એ અમને મંજૂર નથી. અને જેવી રીતે ફૂલછાબ અત્યારે 98 વર્ષમાં પ્રવેશે છે, જન્મભૂમિ 85મા, કચ્છ મિત્ર અમારે 72મા વર્ષમાં, કવિતા 51 વર્ષ થયા, 50 બધા પત્ર અમારા છે. આટલા અત્યાર સુધી ટકી રહ્યા છે, જો આટલી કોમ્પિટિશન છે, અનહેલ્ધી કોમ્પિટિશન છે, પાના વધારે આપો એનો કોઈ મતલબ નથી. લોકોને જે વિશ્વસનીયતા જોઈએ, જે ક્રેડિબિલિટી જોઈએ,
એ ક્રેડિબિલિટી મળી શકી છે એના માટે અમે ખરેખર જ સંતોષ અને ગૌરવ છે અમને, અને અમારા જેવા પત્રકારો જેટલા છે એ બધા આખા ગ્રુપમાં એક મોટા મોટી મૂડી છે ટ્રસ્ટની, અને જે અમારે યોગદાન આપવાનો એક અવસર મળ્યો છે એ સમજીને અમે પ્રોફેશનમાં દેશ માટે જે કરીએ છીએ એની અમને ખુશી છે. રાજકોટમાં ફૂલછાપના 98મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સમાજના વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા સૌરાષ્ટ્રવાસીઓના સન્માન અને ફૂલછાપ એવોર્ડ પૂજ્ય મોરારી બાપુના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જન્મભૂમિ જૂથના મેનેજિંગ એડિટર, સીઈઓ કુંદનભાઈ વ્યાસ, કૌશિકભાઈ મહેતા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફૂલછાપ દ્વારા હર હંમેશ કંઈક સેવા કાર્ય હર હંમેશ થતા રહ્યા છે. આજે ગઈકાલે 97 વર્ષ પૂરા કરીને આજે 98મા વર્ષમાં ફૂલછાપ પ્રવેશ્યું છે. આજે એમનો જન્મદિવસ છે. 2 ઓક્ટોબર જેમ ગાંધીજીનો જન્મજયંતિ છે, આપણા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે, એમ ફૂલછાપની પણ આજે જન્મજયંતિ છે. છેલ્લા 6 વર્ષથી અમે એક સંકલ્પ કર્યો હતો કે સમાજની જુદી જુદી 5 જુદા વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓને સન્માનિત કરવી કે જેમણે પોતાનું એક એવું અમૂલ્ય યોગદાન સમાજ પ્રત્યે આપ્યું છે અને એમણે કોઈક એવું ઉચ્ચ પદ હાંસલ કર્યું છે અથવા તો એમણે એવી એક સિદ્ધિ હાંસલ કરી છે કે જેનાથી લોકો પ્રેરિત થાય. આવી 5 જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓને સન્માનિત કરવાનો ઉપક્રમ અમે છેલ્લા 6 વર્ષથી કર્યો હતો. આ વર્ષે એ 7મું વર્ષ છે અને આ ક્ષેત્રમાં હર હંમેશ અમને પૂજ્ય મોરારી બાપુ અમારા આ કાર્યક્રમને આશીર્વચન પાઠવવા અને આ એવોર્ડ અર્પણ કરવા માટે વધારે છે. અમને એનું ગૌરવ છે. આજે બધા જ આ 5 વ્યક્તિઓ કે જેમને આ એવોર્ડ મળ્યો છે એવા હુસેનભાઈ લીંબડીના, એમને ઉદ્યોગનો એવોર્ડ અર્પિત થયો. સમાજસેવા માટે કરશનભાઈ સોનાગરા જામખંભાળિયાના છે, એમને પણ એવોર્ડ અર્પિત થયો. કલા સૌજીભાઈ છાયા દ્વારકાના છે, એમને એવોર્ડ થયો. કૃષિ પર્યાવરણનો એવોર્ડ વિજયભાઈ ડોબરિયા અને રમતગમતનો એવોર્ડ જીગરભાઈ રાજકોટના છે, એમને થયો છે. આ 5 એવોર્ડ જુદા જુદા ક્ષેત્રોમાં જેમણે કંઈક સિદ્ધિ હાંસલ કરી છે, જેમણે કંઈક યોગદાન આપ્યું છે અને એમાંથી સમાજ એક એવો ધડો લે કે દરેક ક્ષેત્રમાં આવી અનેક વ્યક્તિઓ છે એમને યોગ્ય સમયે અને યોગ્ય નિષ્ઠાથી એમનું સન્માન થવું જોઈએ, એ જ રીતે આ ઉપક્રમ રચાયો છે. કરશનદાસ દેવજી સોનગરા, અને મને સમાજ સેવામાં ફૂલછાપ દૈનિક તરફથી એવોર્ડ મળેલ છે. કયા કયા કાર્યો કર્યા છે, આપની જર્ની કેવી રહી? મોટાભાગની વાલ્મીકી સમાજ એટલે જે વાળવાનું કામ કરે છે એના મકાનો બનાવવા, એને અસ્પૃશ્યતા નિવારણનું બહુ જબરદસ્ત કામ કર્યું ને એને કારણે આ મને આ એવોર્ડ મળ્યો, એ પૈકીનો એક એ પણ છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 15 વર્ષીય બાળકી પર સામૂહિક દુષ્કર્મની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ ફરિયાદ નોંધાતા જ આ બળાત્કાર કેસના આરોપી એવા કારખાનેદાર સમીર અનવરભાઈ ખિલીફા અને સુરેશ મોહનભાઈ પરમારનો ભક્તિનગર પોલીસ સ્ટાફે પકડી પાડ્યા હતા. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનના PI VK ગઢવીએ પત્રકાર પરિષદમાં આ અંગેની વિગતો આપી હતી. 15 વર્ષના ભોગ બનનાર છે એના ઉપર સામૂહિક બળાત્કારનો એક બનાવની ફરિયાદ ગઈકાલે ભક્તિનગર પોલીસમાં રજીસ્ટર કરવામાં આવેલ છે, અને આ કામે એમની ફરિયાદ મુજબ 1 ઓક્ટોબર અને એના અંદાજે 8-1 દિવસ પહેલાં પણ એમ કુલે 2 વાર એમની સાથે ભોગ બનનારની સાથે દુષ્કર્મ કર્યું છે. આ કામે કુલે 3 આરોપી છે, જે પૈકી મુખ્ય 2 આરોપી છે દુષ્કર્મ કરવામાં જેમનો રોલ છે, જેમાં સુરેશ ઉર્ફે સુરો મોહનભાઈ પરમાર અને સમીર અનવર ખલીફા આ બંનેને આજરોજ જે છે એ ગણતરીના કલાકોમાં એમની એરેસ્ટ કરવામાં આવેલ છે. તેમજ એક બીજો આરોપી છે જેનો મદદગારીમાં રોલ છે, જે ભોગ બનનારને બોલાવવા માંગ્યો હતો, અફઝલ, જેને પકડવા માટે પણ ટીમો હાલમાં કાર્યરત છે અને ગણતરીના સમયમાં આરોપીઓની ધરપકડ કરી અને આ રેપ જેવા બનાવમાં એના મેડિકલના પુરાવા જે છે ભોગ બનનારના આરોપીઓ પાસેથી કલેક્ટ કરવામાં આવી રહેલા છે અને આ કામે તપાસ ચાલુ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઢુઢડા ગામે 14 માસની બાળકી પર દુષ્કર્મની ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી દીધી છે. પીડિત બાળકી હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જે જલ્દીથી સ્વસ્થ થાય અને તેના આરોપીને કડકમાં કડક સજા ફટકારાય તેવી માંગ સાથે સુરેન્દ્રનગરના લખતરમાં ભૈરવપર ખાતે ઠાકોર સમાજ દ્વારા કેન્ડલ સભાનું આયોજન કરાયું હતું.
નવલી નવરાત્રિના પર્વને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા સ્પિરિચ્યુઅલ બ્લાસ્ટ સાથે 9 ઓક્ટોબરે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં સર્વ જ્ઞાતિની મહિલાઓ ભાગ લઈ શકશે. તે અંગેની વધુ વિગત આપવા ખોડલધામ મહિલા સમિતિના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. સ્પિરિચ્યુઅલ બ્લાસ્ટ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને એક બાય બાય નવરાત્રિ એટલે કે વેલકમ નવરાત્રિ અને બાય બાય નવરાત્રિ એ આયોજન કરી રહ્યા છીએ અમે. અને આ આયોજન જે કરી રહ્યા છે એમાં 16 વર્ષથી માંડી અને અનલિમિટેડ એટલે કે સિનિયર સિટીઝને પાર્ટિસિપેટ કરે એવું સરસ એક અમે આયોજન કરી છે. અને એમાં સિંગર તરીકે અમે આપણે પ્રફુલભાઈ દવેના દીકરી ઈશાનીબેન દવે છે ને એમને નિમંત્રણ આપેલું છે અને એ સિંગર તરીકે આવે છે. આ અત્યારે જે કાર્યક્રમ કરી રહ્યા છે તો ખોડલધામ નોર્થ ઝોનનું ગ્રાઉન્ડ છે જે નાના માવા સર્કલ પાસે મારવાડી કોલેજની પાછળ એ જ ગ્રાઉન્ડમાં કરી રહ્યા છીએ. એમાં અંદાજિત 10,000 થી 12,000 બહેનો આમાં પાર્ટિસિપેટ થઈ શકશે અને સર્વ જ્ઞાતિના બહેનોને અમે આમંત્રણ આપેલા છે. કાર્યક્રમ જે કરી રહ્યા છે ને તે અત્યારની આપણી પ્રાચીન સંસ્કૃતિ જે લુપ્ત થતી જાય છે એને પાછી કેમ જીવંત રાખવીને એવો એક અમારો સક્રિય પ્રયાસ છે. આમાં આમાં દોહા, છંદ, લોકગીત અને ગરબા, ભજન એ બધા જ એને આવરી લઈ અને અમે કરીશું. જ્યારે રાજકોટના યુવા પત્રકારો અને સનરાઈઝ સ્કૂલના સંયુક્ત આયોજન સાથે તારીખ 5ના રોજ એક દિવસીય નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન બાલભવન ખાતે કરવામાં આવ્યું છે. આ અંગેની વધુ વિગત આપવા રવિભાઈ ચાવડા, ભાર્ગવભાઈ કુંબલ તથા પાર્થભાઈ લાઠીઠરાએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. પત્રકાર તેમજ સનરાઈઝ સ્કૂલ દ્વારા વેલકમ નવરાત્રિનું ધમાકેદાર આયોજન કરવામાં આવેલ છે. તારીખ 5-10-2018 શુક્રવારના સાંજના 6:30 થી 10 વાગે બાલભવન ખાતે 4,000 ની કેપેસિટીનું ગ્રાઉન્ડ છે. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વર્ધા ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની વિચારધારાનો નાશ કરવાનો પ્રયાસ કરનાર ભાજપને સત્તા પરથી ખદેડવા કોંગ્રેસ કાર્યકરોને આહવાન કર્યું હતું. જે વિશે વધુ માહિતી આપવા માટે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ખુશી ભટ્ટી. જે ખુશી શું છે સમગ્ર વિગતો? જી શીતલ, વાત કરવામાં તો ગઈકાલે મહાત્મા ગાંધીજીની જન્મ 150મી જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસની વર્કિંગ વર્ધા ખાતે કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીજીની વિચારધારાનો નાશ કરવાનો પ્રયાસ કરનાર ભાજપ સરકારને સત્તા પરથી ખદેડવા માટે કોંગ્રેસના કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે વાત કરવામાં તેમણે મોદી સરકારની ભાગલા પાડવાની નીતિ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ વર્કિંગ કમિટી બેઠકમાં સોનિયા ગાંધી તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ હાજર રહ્યા હતા. ત્યારે સીડબલ્યુસીને ઢંઢેરામાં સખત જણાવવામાં આવ્યું હતું કે અત્યારે વર્તમાન સમયમાં નવી ચળવળની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે તેમણે મોદી સરકારની હિંસા અને ધૃણાની વાત કરવામાં આવે તો તેઓમાં અત્યારે નવી ચળવળની જરૂરિયાત થઈ છે તેવું પણ તેમણે જણાવવામાં આવ્યું. છેલ્લા 75 વર્ષમાં વર્ધા ખાતે આ બીજી બેઠકની યોજવામાં આવી છે. ત્યારે 1942માં ગાંધીજીના નેતૃત્વમાં આ મિટિંગ યોજવામાં આવી હતી. ત્યારબાદ જ ભારત છોડો આંદોલનનો પ્રારંભ થયો હતો અને બ્રિટિશકારો સામે આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારે મંગળવારે મળેલી આ બેઠકમાં કોંગ્રેસ દ્વારા પણ નવી ચળવળ કરવામાં આવશે તેવું પણ કરવામાં આવ્યું હતું અને મોદી સરકારનો દેશમાંથી મુક્તિ આપવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું. વધુમાં આ બેઠકમાં રાફેલ વિમાન મુદ્દે અને તથા જીએસટીના મુદ્દે પણ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. જી, સમગ્ર માહિતી બદલ આભાર ખુશી. જૂનાગઢ ગિરનાર સાધુ મંડળ અને ભારત સાધુ સમાજ વરિષ્ઠ સંત એવા ગોપાલનંદજી 115 વર્ષની વયે બ્રહ્મલીન થયા છે. જીવનભર સાધુતા અને સંતત્વને દીપાવનાર ગોપાલનંદજી બાપુનો દેહ વિલય થતાં સાધુ સમાજમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ગોપાલનંદજી શ્રદ્ધા સુમન પાઠવવા બિલખા ખાતેના તેમના આશ્રમ ખાતે દેશભરમાંથી સાધુ સંતો પહોંચ્યા છે અને તેમની પાલખી યાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
જૂનાગઢમાં બે દિવસ પહેલા વડાલ પાસે અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ બનાવને પગલે બે મુસ્લિમ જૂથો વચ્ચે અથડામણ થઈ હતી અને તે વધુ ઉગ્ર બનતા બલોચવાડા વિસ્તારમાં મુસ્લિમ જૂથો વચ્ચે સામસામે ફાયરિંગ કરાયું હતું, જેની જાણ પોલીસ તંત્રને થતા સમગ્ર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 15 જેટલા શકમંદોની પોલીસે અટકાયત કરી હતી. રાજકોટના નાના મવા ખાતે ગોપાલક ગર્લ્સ હોસ્ટેલમાં કૃષ્ણમય હોલનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય દાતા ચિમનભાઈ ગમારા હતા, જેનું ઉદ્ઘાટન પૂજ્ય ઘનશ્યામગીરી બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં ભરવાડ સમાજના લોકો અને ગુજરાતભરના ભરવાડ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. ફિઝિકલી આ ભરવાડ સમાજની દીકરીઓ માટેની હોસ્ટેલ છે અને રાજકોટમાં હોસ્ટેલ નહોતી છોકરીઓની, તો અમે રાજકોટ ભરવાડ સમાજ સહિત અમે લોકોએ એવું વિચાર્યું કે એક છોકરીઓ માટે હોસ્ટેલ બનાવીએ. તો 5 વર્ષમાં અમારી પાસે 160 જેટલી ગર્લ્સ છે અને 9th ટુ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી આ છોકરીઓ અહીંયા ભણે છે. ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિમાં પણ સારો નંબર લે છે, NCCમાં પણ સારો નંબર લે છે. 12-13 છોકરીઓ સરકારી નોકરીમાં પણ 3-4 દિવસમાં લાગી છે. બેઝિકલી અમારો એમ ભરવાડ સમાજની દીકરીઓને ભણાવવાનો છે, એ સરકારી નોકરીઓ પર લાગે અથવા તો એજ્યુકેશન અને કેળવણી દ્વારા એક આવનારા સમયમાં સારી ગૃહિણી બને, સારી સ્ત્રી બને, એક એજ્યુકેટ માતા બને, એવો પણ અમારો એક લાંબા ગાળાનો ધ્યેય છે. આમાં અમને બહુ સમાજનો ખૂબ મોટો સહકાર મળે છે. થેન્ક યુ. માં આદ્યશક્તિના આરાધનાના તહેવાર સમાન નવલી નવરાત્રિમાં રાજકોટના ખેલૈયાઓ માટે છેલ્લા 7 વર્ષથી નવું આપવાના હેતુસર અબતક રજવાડી રાસ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત આપવા અબતક રજવાડી રાસ મહોત્સવના આયોજકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. સતત છેલ્લા 7 વર્ષ થયા નાના માવા ચોકડી ખાતે બાલાજી હોલની પાછળ ધોળકિયા સ્કૂલની સામે અબતક રજવાડી રાસ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવે છે. આયોજનની વિશેષતા એ હોય છે કે ચુસ્ત બાઉન્સર સિક્યુરિટી વ્યવસ્થા હોય છે, કોઈપણ ફેમિલી આવે એમને કોઈપણ જાતની તકલીફ ન પડે એટલા માટે ચુસ્ત સિક્યુરિટી વ્યવસ્થા રાખવામાં આવી છે. 4,500-5,000 ખેલૈયાઓ રમી શકે એવું વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે 1,500-2,000 લોકો બેસીને નિહાળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે એક કંઈક નવી જ વિશેષતા અમે વડોદરા સ્ટાઇલથી લઈ આવવાના છે. આખા ગ્રાઉન્ડની અંદર રજવાડી આખું થીમ બનાવવાના છે અને ઉપર ધજા પતાકાથી આખું ગ્રાઉન્ડ ડેકોરેશન કરવાના છે. એટલે એક સુંદર આયોજન છે. સાથે સાથે સૌરાષ્ટ્રના ખ્યાતનામ સાંજીદેવ રિયાઝ ખુરેશી, અનુ પરમાર, સંદીપ પ્રજાપતિ, એન્કરમાં વિશાલ ચાવડા અને સારામાં સારું ઓર્કેસ્ટ્રા બેન્ડ શાહરૂખ મીર પ્રેઝન્ટ SM ઓર્કેસ્ટ્રાના સથવારે ખેલૈયાઓ ઝૂમી ઉઠશે. આ સાથે સાથે દરેક ખેલૈયાઓને ગ્રાઉન્ડની અંદર જે જેન્યુઇન કોન્ટેસ્ટ એ અમે રમાડીએ છીએ અને મેગા ફાઇનલમાં બાઇક, સોનું, ફ્રીજ, કલર ટીવી, LED ટીવી, ઘરઘંટી સહિતના સોફા સહિતના લાખેણાઓ ઇનામો પણ અમે આપીએ છીએ અને રોજ દરરોજ નવી નવી સ્પર્ધાઓ પણ આ અબતક રજવાડી રાસ મહોત્સવમાં અમે યોજીએ છીએ. ધોરાજીમાં લાયન્સ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓનેસ્ટી શોપનું આયોજન સ્ટેશન રોડ પ્રવાસી ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ બાળપણથી પ્રામાણિકતાના પાઠ શીખશે અને ખરાબ પ્રવૃત્તિ ન કરે તેવા હેતુથી આ શોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનેસ્ટી શોપમાં શિક્ષણને લગતી આઇટમો સહિતની અનેક ચીજવસ્તુઓ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ પ્રામાણિકતાપૂર્વક શોપમાંથી ખરીદી કરી ચીજવસ્તુઓના રૂપિયાની ચૂકવણી કરી હતી. અમે ધોરાજીમાં એક ઓનેસ્ટી શોપનું આયોજન કરેલું છે, જેમાં બાળકોને એજ્યુકેશનને લગતી 150થી વધારે આઇટમ અમે રાખેલી છે. અમારા કોઈ પ્રતિનિધિ ના હોય એની ઉપર અમે 5-10-20 રૂપિયા અમે લખેલા હોય, એમાં બાળકો પસંદ કરી અને હિસાબ કરી અને એક અમે ગલ્લાપેટી જેવું રાખેલું છે, તેની અંદર ઈમાનદારીથી બાળકો એમાં પૈસા નાખે. અમે આ કાર્યક્રમ 2 દિવસ, આજે અને કાલે 2 દિવસ ચાલુ રહેશે અને બાળકો ઘણી પ્રમાણિકતાથી આ ખરીદી કરે અને ધોરાજીના બાળકો અને ધોરાજીની પ્રજા ખરેખર ખૂબ જ પ્રમાણિક છે એવું આના ઉપરથી સાબિત થાય છે. હું હિતેશ પારેખ, નર્સિંગ પરિચારક ધોરાજી. આજે લાયન્સ ક્લબ યોજિત જે ઓનેસ્ટી શોપનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં મને આમંત્રિત કરી અને ખરેખર તે હું ધન્યતા અનુભવું છું. આ ઓનેસ્ટી શોપ એક પ્રમાણિક પેઢી છે જેના મારફત નાના બાળકોમાં
નાના બાળકોની મનોભૂમિકાને પ્રમાણિકતાનું સિંચન કરવામાં આવે છે. ખરેખર આ પ્રણાલી રાષ્ટ્રના નિર્માણ માટે અદ્ભુત છે. મોરબીની જિલ્લા કોર્ટને ગાંધી જયંતિના રોજ 2 વર્ષ પૂર્ણ થતા ન્યાય મંદિર ખાતે મોરબી કોર્ટ બાર એસોસિએશન અને પોલીસ તંત્રના સહયોગથી કાનૂની શિબિર અને મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર આર જે માકડિયા, ડિસ્ટ્રિક્ટ જજ રિઝવનાબેન ઘુઘારી, અધિક કલેક્ટર કેતન જોશી તેમજ બાર એસોસિએશનના પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને વકીલો હાજર રહ્યા હતા. સમગ્ર ભારતમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ મજાવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા અદાલત દ્વારા પણ આજે ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે મેડિકલ હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આજે મોરબી જિલ્લા અદાલતનો ઉદ્ઘાટનને 2 વર્ષ થયા. 2016 રોજ જિલ્લા અદાલત મોરબીમાં કાર્યરત થઈ ત્યારથી સતત પ્રગતિ કરી અવનવા અનેક કાર્યક્રમો આપી અને આજ કર્મચારી અને વકીલોના હેલ્થ માટે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ રિઝવાના ઘોઘાણી મેડમ સરના નેતૃત્વ હેઠળ અને મોરબી બાર એસોસિએશનના નેતૃત્વ હેઠળ લીગલ એડના માધ્યમથી સ્ટાફ અને કર્મચારી તથા વકીલો માટે મેડિકલ ચેકઅપનું જબરજસ્ત આયોજન કરવામાં આવેલ છે અને તેમાં તમામ કર્મચારી પરિવારના સદસ્યો તથા મોરબી બાર એસોસિએશનના સદસ્યોએ મેડિકલ ચેકઅપનો લાભ લીધેલો, તેમાં મોરબીના પ્રખ્યાત ગોકુલ હોસ્પિટલના MD મિસ્ટર વિપુલ ગોપાણી સાહેબ હાજર રહી અને મેડિકલ ચેકઅપ માટેની માહિતી આપી અને કાર્યક્રમને અનુરૂપ પુરસ્કાર આપેલ છે. સેલવાસમાં વન વિભાગ દ્વારા વાસુણા લાયન સફારીના વન સંરક્ષક દિનેશ કન્નન તથા અશ્વિન પરિહારની અધ્યક્ષતામાં વન્યજીવ સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વન વિભાગ તથા ટુરિઝમ વિભાગના અધિકારીઓ, કર્તવ્ય સંસ્થાના પ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ વગેરેએ લાયન સફારીનું નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં જીવ પ્રેમીઓએ વન્ય પ્રાણીઓની રક્ષા કરવાના શપથ ગ્રહણ કર્યા હતા. આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. उस वाइल्ड लाइफ वीक में आज से हम लोग लायन सफारी और डियर पार्क को आम आदमी के लिए खुला रखेंगे. उसमें 2 तारीख से 8 तारीख को सभी के लिए फ्री में है. 2 तारीख से 8 तारीख जितना वाइल्ड लाइफ वीक है उसका फ्री में है. उसके दौरान ये दो से आठ तक हमने बच्चों को वाइल्ड लाइफ अवेयरनेस के लिए अलग अलग कॉम्पिटिशन रखा है. आज हम लोग ने उनको खाली इंट्रोडक्शन के लिए एक प्रोग्राम रखा था इनॉग्रेशन के टाइम पर, लायन सफारी के बारे में, वाइल्ड लाइफ के बारे में, कैसे वाइल्ड लाइफ क्या है, किस लिए ज़रूरत है, उस तरह का प्रोग्राम रखा है. बाकी 2 से 8 तक हम लोग ने ऐसे कंपटीशन, ड्राइंग कंपटीशन, क्विज़ कंपटीशन, एलोकेशन कंपटीशन, अलग अलग कंपटीशन सभी छात्र आसपास के स्कूल के छात्राओं के लिए रखा है. उसके दौरान हम वाइल्ड लाइफ का उसके दौरान हम लोग संदेशा देंगे कि हमें वाइल्ड लाइफ बचाना है. अभी 2 लायनेस है, दोनों फीमेल है, એક ગિરજા હે ઓર એક હમારે પહેલે સે સોનલ જો હે વહી દો લાઇનેસ. ગાંધી જયંતિના અવસરે પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ દ્વારા મોરબી તાલુકાના બગથડા ગામે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત થઈ હતી, ત્યારે મોરબી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ખેડૂતોના દેવા માફી, અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ, પાટીદારોને અનામતનો લાભ આપવો અને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે બગથડા ગામે 1 દિવસ માટે ધરણા કરાયા હતા, જેમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ, નિલેશ એરવાડિયા સહિતના અનેક આગેવાનો જોડાયા હતા. વિશાળ સંખ્યામાં જય સરદાર, જય પાટીદાર અને ઇન્કલાબ ઝિંદાબાદના નારા સાથે જનમેદની હાર્દિક પટેલના ધરણા કાર્યક્રમમાં ઉમટી પડી હતી. આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. 3 મુદ્દાઓ સાથેની લડાઈ છે અને 3 મુદ્દાઓ સાથે ગુજરાતના 150થી વધુ તાલુકાઓમાં પ્રતિક ઉપવાસ કરીશું અને એના થકી ખેડૂતોને ને સમાજના લોકોને ન્યાય મળે એવો પ્રયાસ કરીશું. આ લડાઈથી ખેડૂતોનું હિત જળવાય, ખેડૂતો સન્માન સાથે જીવી શકે. આજે ખેડૂતોની દિનોદિન પરિસ્થિતિ બગડતી જાય છે, એ પરિસ્થિતિ ન બગડે એવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અને આવનારા દિવસની અંદર તમામ લોકો સન્માન અને અભિમાન સાથે જીવી શકે એના માટેની અમારી ગાંધી જયંતિના અહિંસા દિવસથી એક લડાઈની શરૂઆત થઈ રહી છે. મેં જે પહેલાં જ કીધું એ જ હું ફરીથી કહેવા માગીશ કે ખેડૂતોની દેવા માફી માટેની લડાઈ છે શા માટે કરીએ છીએ? અલ્પેશને જેલમાં છોડવા માટે શા માટે વાત કરીએ છીએ? એક નિર્દોષ યુવાન જેલમાં હોય તો એને છોડાવવા માટેની ગુજરાતના દરેક લોકોની એક જવાબદારી બને છે. એ પછી સમાજમાં સામાજિક ન્યાય ઊભો થાય ખૂબ જરૂરી છે કે દરેક સમાજની અંદર વેરભાવની જગ્યાએ એક સમાનતાનું વાતાવરણ ઊભું થાય જેના થકી લોકોને ન્યાય મળે.
ઉમર ગામમાં રાધે રાધે ગ્રુપ દ્વારા છેલ્લા 4 વર્ષથી ગરબાના ક્લાસીસ ચલાવવામાં આવે છે, ત્યારે નવરાત્રીને લઈ ગ્રુપ દ્વારા એમ કે મહેતા સ્કૂલના કેમ્પસમાં ગરબા કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં આશરે 400 લોકોએ ભાગ લીધો હતો અને ખેલૈયાઓ મન મૂકીને નાચી ઉઠ્યા હતા. બગસરામાં સમર્થ શરાફી સહકારી મંડળીની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં તાલુકાના 13 જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે રાષ્ટ્રીય કક્ષાએ શહેરનું ગૌરવ વધારેલ છે તે તમામને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ અનેક સાહિત્યના એવોર્ડથી સન્માનિત થયેલ કવિ સ્નેહી પરમારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંડળી દ્વારા દીકરીના જન્મને વધાવવા જે સભાસદોને ત્યાં દીકરીનો જન્મ થયો હોય તેઓને કીટ અને રૂપિયા 11,000નો બોન્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં બાળકોનું સન્માન હતું, કવિ શ્રી સ્નેહી પરમારનું સન્માન હતું, મરણોત્તર સન્માન હતું, તેમજ વિનોદભાઈ જેઠવા એવા શિક્ષક નું સન્માન હતું, તેમજ સભાસદોને ત્યાં દીકરીનો જન્મ થયો હોય એવા સભાસદોને લાડલી જન્મના વધામણ રૂપે એને રૂપિયા 11,000ના દરેકને બોન્ડનું વિતરણ હતું. આવો વૈવિધ્ય સરભર પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામ અધ્યક્ષસ્થાને શ્રી લેવાપુરી સમાજ પ્રમુખ અમરેલી ડીકે રૈયાણી સાહેબ હતા, તેમજ કૌશિકભાઈ વેકરિયા, તેમજ આખા જિલ્લાના નામાંકિત મહાનુભાવ વધારેલા એ સર્વે અમને લાભ આપેલો અને મંડળી ખૂબ પ્રાપ્તિ કરે એવી આગામી અમે બાહેંધરી આપીએ છીએ. ઓખામાં 7 દાયકાથી ચાલતી કૃષ્ણ પાંજરા પોળનો પ્રારંભ ઓખાના મહાજન સ્વર્ગવાસી તુલસીદાસ રામજી દાવડા, સ્વર્ગવાસી લક્ષ્મીદાસ પંચમતિયા તથા સ્વર્ગવાસી રવજીભાઈ મશરૂ પરિવારના સહયોગથી કરવામાં આવ્યો હતો. અહીં તેમના પુત્ર પરિવાર દ્વારા આ ગૌશાળામાં 250 જેટલી ગાયોની સંભાળ કરવામાં આવે છે. ગૌભક્ત યુવાનો અને મહિલાઓ દ્વારા શ્રાદ્ધના દિવસોમાં રાત્રિના સમયે 5-6 ગુણીના ઘી, ગોળ, ભૂસો તથા વિટામિનની દવા સાથે લાડુ બનાવીને ગૌશાળાની ગાયો તથા ગામની ગાયોને જમાડવામાં આવે છે. આ યુવાનો દ્વારા મંદિરોના પટાંગણમાં પક્ષીઓને ચણ, કૂતરાઓને બિસ્કિટ, ગાયને નીણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ 12 માસ ચલાવવામાં આવે છે. જાફરાબાદ તાલુકાના મિતિયાણા અને લુણસાપુર ગામની વચ્ચે આવેલી પીરબાણી દરગાહ પાસે વેપારી ઉઘરાણી કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે 2 મોટરસાઇકલ ઉપર આવેલ 3 લૂંટારોએ વેપારીની આંખમાં મરચાની બુક્કી નાખી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટારાઓના હુમલાથી ઈજા પહોંચતા વેપારીને સારવાર અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જાફરાથી પૈસા લઈને આવતો હતો એટલે 1-1.5 કિલોમીટર બાકી હતું લુણસાપુર, ત્યાં એને 2 મોટરસાઇકલવાળા આડી નાખી દીધી. મોટરસાઇકલ ગાડીની ગાડી ઊભી રખાવી એવા જ વાંયા એક જણો બેઠો હતો ને મોટરસાઇકલની, એણે થઈ મારા આંખમાં ભૂકી નાખી દીધી મરચાની, એને આંખમાં ભૂકી નાખીને તરત દરવાજો મને તો આંખમાં બંધ થઈ ગયું પૂછતું બળદરાથી, એટલે એને બહાર ખેંચી ગાડીમાં લઈ ગયા. મેં કે સરી માર દો, એટલે મેં કીધું લાય પૈસા, એટલે મેં કીધું પૈસા તો નથી મારી, કીધું ગાડીમાં પીડા, એટલે એને ગાડીમાંથી થેલો લઈ તરતથી મને જાડીમાં નાખી બે ઢીકા મારીને પાટું મારી એ લોકો વિયા ગયા મોટરસાઇકલ. આરાધના મંડળ દ્વારા 7 ઓક્ટોબરના રોજ રાત્રે 9 કલાકે હેમુગઢી હોલ ખાતે બેઠા ગરબાનું અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વધુ માહિતી આપવા આરાધના મંડળના સભ્યોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અમારું મંડળ આરાધના મંડળ છે. અને શું કાર્યક્રમનું આયોજન? હા, અમે એક વિશેષ કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ. બેઠા ગરબાનો કાર્યક્રમ. ગરબો સામાન્ય રીતે બોલીએ એટલે ઘૂમતો જ યાદ આવે, પણ બેઠા ગરબા અમારી નાગરી પરંપરામાં ખાસ હોય છે, એટલે આ બેઠા ગરબાને અમે સ્ટેજ સુધી લઈ આવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એક સાથે અમે અમારા મંડળની 30 બહેનો અને 6 ભાઈઓ સરસ શાસ્ત્રીય સંગીત પર આધારિત બેઠા ગરબા રજૂ કરશું. પ્રોગ્રામ છે હેમુગઢવી ઓડિટોરિયમ ખાતે 7 ઓક્ટોબરે રાત્રે 9-11. ટુંડરમાં 14 માસની બાળકી પર થયેલ દુષ્કર્મ મામલે લાલજી પટેલે મુલાકાત કરી હતી અને બાળકીને ન્યાય મળે તે માટે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી સરકારને રજૂઆત કરવાનું લાલજી પટેલે જણાવ્યું હતું. આજે પીડિત દીકરીને જે આ રીતે બળાત્કાર કરવામાં આવ્યો છે એને કડકમાં કડક સજા થાય અને ફાસ્ટ કોર્ટમાં ચલાવવા માટે અમે આજે કલેક્ટર સાહેબને મળ્યા અને એસપી સાહેબને મળીને રજૂઆત કરવામાં આવી. એસપીજી દ્વારા અને સાબરકાંઠાના તમામ આગેવાનો દ્વારા અમે ગામની પણ મુલાકાત લીધી
અને વહેલામાં વહેલી તકે ઝડપથી ન્યાય મળે એ માટે અમે આજે આવેદનપત્ર આપ્યું. આવતા હોય એમના પર જો કડકમાં કડક સજા કરવામાં આવે તો 100% આવા જે પણ બનાવો બને એને રોકી શકાય. તો આજે એના માટે જ અમે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને લેટર આપીને રજૂઆત ઉગ્ર કરી કે વહેલામાં વહેલી તકે જો આને ન્યાય મળે તો આવા અસામાજિક તત્વો આવા કામ કરતા માટે 100 વાર વિચાર કરે. તો એ માટે અમે આજે મળી અને આવેદનપત્ર આપ્યું છે. એમનો બધાનો આજ કહેવું છે કે ભાઈ આ જે ઘટના અમારી દીકરી જોડે બની એ બીજા કોઈની પણ બીજા સમાજની દીકરી જોડે ના બને એ માટે તમે ઉગ્ર રજૂઆત કરો અને એ રજૂઆતથી જો વહેલામાં વહેલી તકે ન્યાય મળે તો ફરીથી આવું આજુબાજુના એરિયામાં પણ આવી ઘટના ના બને એવી રજૂઆત. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. પર્યાવરણ ક્ષેત્રે એક મહત્વનું પગલું લેવા બદલ પીએમ મોદીને સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુટરેસ દ્વારા ચેમ્પિયન ઓફ અર્થ એવોર્ડ એનાયત કરાયો. સંઘના અધ્યક્ષ મોહન ભાગવતનું રામ મંદિર મુદ્દે મોટું નિવેદન. પતંજલિ યોગપીઠના સંબોધનમાં ભાગવતે રામ મંદિર કોઈ પણ ભોગે બનાવવાનો કર્યો રણટંકાર. રાજકોટમાં 5 ઓક્ટોબરથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ. વહેલી સવારે ટેસ્ટ મેચનો થશે પ્રારંભ. જસ્ટિસ રંજન ગોગોઈએ દેશના 46મા ચીફ જસ્ટિસ તરીકે કર્યા શપથ ગ્રહણ. જેઓ આ પદ પહોંચનાર પૂર્વોત્તર ભારતના પહેલા મુખ્ય ન્યાયાધીશ છે. ગીરમાં સિંહોના ટપોટપ મોત. વાસી મારણના કારણે સિંહોનો મૃત્યુઆંક વધ્યો હોવાનું રાજ્ય સરકારે પ્રાથમિક તારણમાં જણાવ્યું. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબતક. નમસ્કાર.